વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાયના ત્રીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે. પ્રશ્ન છે, નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો. આપણી પાસે અહીંયા 1 2 3 4 5 6 7 8 બંધારણ આપેલા છે. એક એક કરીને આપણે સમજતા જઈએ. પહેલું જે છે, નંબર 1 શું છે? 3 મિથાઈલ બ્યુટેનાલ. શું છે? 3 મિથાઈલ બ્યુટેનાલ. મિત્રો, અહીંયાથી સમજવાનું, બ્યુટેન એટલે કેટલા કાર્બન? 1 2 3 4 બરાબર. 3 મિથાઈલ એટલે બ્યુટ. ધારો કે તમે બ્યુટેનાલ CH ને અહીંયા મૂકો, આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, ત્રીજા પર CH3, એટલે આ થઈ ગયું તમારું 3 મિથાઈલ બ્યુટેનાલ. હવે બાકીના જે કાર્બન છે તેને તમે હાઇડ્રોજન વડે બેલેન્સ કરો. અહીંયા આવશે CH3, અહીંયા CH, અહીંયા આવશે CH2. તેનું નામ થઈ ગયું શું? 3 મિથાઈલ બ્યુટેનાલ. સમજ પડી ફ્રેન્ડ્સ? ઓકે, નંબર 2. નંબર 2 શું છે? તો પેરા નાઇટ્રો પ્રોપિયો ફિનોલ. પેરા નાઇટ્રો પ્રોપિયો શબ્દ આવ્યો પ્રોપિયો ફિનોલ. ફિનોલ એટલે એસિટોફિનોલ. તો સૌપ્રથમ આપણે બંધારણ દોરવામાં આવે છે બેન્ઝીન પર. પ્રોપિયો ફિનોલ કોને કહેવાય? પ્રોપિયો, પ્રો પ્રોપિયો, પ્રોપ એટલે કેટલા કાર્બન લેવાનો? 3. તો પ્રોપિયો ફિનોલ એટલે CO CH2 CH3 આટલા ભાગને કહેવામાં આવે છે પ્રોપિયો ફિનોલ. સમજ પડી? અને એમાં કીધું છે પેરા નાઇટ્રો એટલે પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. અહીંયા મૂકી દેવાનું શું? NO2. તેનું નામ થઈ જાય પેરા નાઇટ્રો પ્રોપિયો ફિનોલ. ઇઝ ઇટ ક્લિયર? ધારો કે તમે અહીંયા ઓર્થો કીધું હોત તો એનો અહીંયા મૂકત. તમને ધારો કે બેટા કીધું હોત તો એનો અહીંયા મૂકત. નાઇટ્રોન જગ્યાએ ક્લોરો કીધું હોત તો અહીંયા CL મૂકત. મિથોક્સી કીધું હોત તો અહીંયા OCH3 મૂકત. આ રીતે તમારે બંધારણ દોરવાનું. પેરા કીધું એટલે ચોથું પોઝિશન, મેટા કીધું એટલે ત્રીજી પોઝિશન, અને ઓર્થો કીધું એટલે કઈ પોઝિશન? બીજી પોઝિશન. ઇઝ ઇટ ક્લિયર? અથવા બીજું સ્થાન ગુજરાતીમાં બોલીએ. ઓકે, નંબર 3 શું આવે છે આપણને મિત્રો? પેરા મિથાઈલ બેન્ઝાલડિહાઇડ. તો ફ્રેન્ડ્સ, બેન્ઝાલડિહાઇડ નું બંધારણ તો બધાને જ ખબર હશે. બેન્ઝીન પર CHO, એને કહેવાય બેન્ઝાલડિહાઇડ. પાછું પેરા સ્થાન, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. પેરા પર કીધું છે મિથાઈલ એટલે મૂકી દો CH3. ધારો કે મિથાઈલ કીધું હોત તો લખત CH2 CH3. ક્લોરો કીધું હોત તો લખત CL. મિથોક્સી કીધું હોત તો લખત OCH3. નાઇટ્રો કીધું હોત તો લખત NO2. જે ક્રિયાશીલ સંયોજન છે અહીંયા તમારે લખવાનું. આ પેરા કીધું હોત, ઓર્થો કીધું હોત તો આ પોઝિશન પર મૂકત. મેટા કીધું હોત તો આ સ્થાન પર દરેકને મૂકત. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, હવે આવશે નંબર 4. નંબર 4 શું છે? 4 મિથાઈલ પેન્ટ 3 2 1. શબ્દ આપી દીધો છે મિત્રો, અહીંયાથી પકડવાનું. પેન્ટ, પેન્ટ એટલે કેટલા કાર્બન લેવાના દોસ્તો? 5 કાર્બન એટલે 1 2 3 4 5 મૂકી દીધા પેન્ટ. પછી આપ્યું છે શું? 3 2 1 મતલબ પ્રબળ સમૂહ આ છે આપણી પાસે. તો 2 1 મતલબ અહીંયા મૂકી દઉં છું કીટોન. આ કીટોન મૂકી દીધો બરાબર. એના પછી પહેલા દવા આવે શું? મીન્સ 3 ઇન, મતલબ હજી બંધને નંબર આપવાનો. પહેલો, બીજો ને ત્રીજો, અહીંયા ઇન એટલે ડબલ બોન્ડ મૂકવાનો. ઓકે, અને પછી કીધું છે ચોથા પર મીઠાઈ એટલે અહીંયા મૂકી દો શું? આ તમારો પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો, ચોથો ને પાંચો. તારે તમારે બંધારણ દોરવાનું છે. અને પછી આવશે શું? CH3 CH CH2 અને અહીંયા આવશે CH3. તો આ એનું બંધારણ છે. શું થયું? ફ્રેન્ડ્સ, ઓકે, હવે આપણે શું આપણે 4 ક્લોરો પેન્ટેન 2 1 પાંચમો બંધારણ છે. શું છે? 4 ક્લોરો પેન્ટેન 2 1. ફ્રેન્ડ્સ, અહીંથી અહીં પકડો પેન્ટેન. પેન્ટેન એટલે કેટલા કાર્બન? 1 2 3 4 અને 5. પેન્ટેન 4 ક્લોરો 2 1. 2 1 મતલબ બીજા કાર્બન પર કીટોન. એથી નંબર આપણો પહેલો, બીજો, ત્રીજો, ચોથા પર CL એટલે અહીંયા મૂકી દેવાનું CL. હાઇડ્રોજન બેલેન્સ કરો CH3 CH CH2 અને અહીંયા શું આવશે ફ્રેન્ડ્સ?
CH3 તમને બ્રોમો કી જરૂર તો અહીંયા બીઆર લખો આયોડો કી જરૂર તો અહીં લખો નાઇટ્રો કી જરૂર તો અહીં નાઇટ્રો લખો સમજણ પડી ફ્રેન્ડ્સ પાલે નંબર 15 નો ભાગ છે એના પછી નંબર 6 કી જરૂર છે 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ જો પાછો પેન્ટેન પેન્ટેન એટલે કેટલા કાર્બન લખવાનું દોસ્તો 1 2 3 4 અને 5 અને પેન્ટેનોઇક એસિડ એટલે છેલ્લા કાર્બન પર મન આપી દીધું છે શું COOH કારણ કે COOH ની પ્રબળતા સૌથી વધારે છે ઓકે હવે આપણે જોઈએ છે શું 3 બ્રોમો 4 ફિનાઇલ તો અહીં નંબર આપો પહેલો બીજો ત્રીજો ચોથો અને આ પાંચમો નંબર ઓકે શું કીધું છે 3 બ્રોમો એટલે અહીંયા કીધું બીઆર અને 4 ફિનાઇલ ફિનાઇલ એટલે લખી દેવાનો C6H5 સો C6H5 અથવા કોઈ વિદ્યાર્થી આમ પણ લખી શકે અહીંયા બેન્ઝીન પડી જાય તો પણ કોઈ પ્રોબ્લેમ નથી ઇઝ ઇટ ક્લિયર તો શું થશે હાઇડ્રોજન બેલેન્સ કરો તો અહીંયા શું આવશે CH2 CH CH અને અહીંયા આવશે CH3 તો નામ થઈ ગયું 3 બ્રોમો 4 ફિનાઇલ પેન્ટેનોઇક એસિડ ફ્રેન્ડ્સ સમજ પડે છે ને ઓકે હવે આવે છે નંબર 7 સાતમો પ્રશ્ન કયો છે પેરા પેરા ડેસ ડાય હાઇડ્રોક્સી બેન્ઝોફિનો ડાયહાઇડ્રોક્સી અને આ બી જે પેરા પેરાડેઝ બેન્ઝોફિનોલ તો ફ્રેન્ડ્સ સૌપ્રથમ આપણે બેન્ઝોફિનોલ નું બંધારણ ખબર હોવી જોઈએ જ્યારે બે બેન્ઝીન ની વચ્ચે CO ક્રિયાશીલ સમૂહ હોય તો એને કહેવામાં આવે છે બેન્ઝોફિનોલ અને શું કહેવાય આટલા ભાગને કહેવાય બેન્ઝોફિનોલ હવે શબ્દ આપ્યો છે પેરા પેરાડેઝ મતલબ અહીંથી આ પહેલો બીજો ત્રીજો ચોથો અહીંથી આ પહેલો બીજો ત્રીજો ચોથો અહીંયા મૂકી દેવાનું OH અહીંયા મૂકી દેવાનું OH અને પેરા પેરા ડાયહાઇડ્રોક્સી બેન્ઝો ફિનોલ ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ ઓકે હવે આવે છે નંબર કયો આ આઠમો વસ્તુ કીધું છે આ બહુ મજાનું છે ફ્રેન્ડ્સ બહુ મજાનું હેક્સ 2 ઇન 4 આઇ નોઇક એસિડ અહીંયા ઇન પણ આપ્યું છે અને આઇન પણ આપ્યું છે મિત્રો ઇન એટલે દ્વિબંધ અને આઇન એટલે ટ્રિપલ બોન્ડ અને પાછું કીધું છે આપણે હેક્સ હેક્સ એટલે કેટલા કાર્બન લેશું દોસ્તો 6 1 2 3 4 5 6 પેલા બધા વચ્ચે એક એક બંધ મૂકી દો અને આપણે કીધું છે આયનોઇક એસિડ એટલે છેલ્લા કાર્બન પર શું મૂકી દો COOH હવે તમને બીજા કાર્બન પર ઇન એવો શબ્દ વાપરે છે એટલે આ પહેલો બંધ અને આ બીજો બંધ અહીંયા ડબલ બોન્ડ અને ચોથા પર આઈ એટલે પહેલો આ બીજો આ ત્રીજો આ ચોથો અહીંયા આઈ એટલે શું કોણ ફ્રેન્ડ્સ ટ્રિપલ બોન્ડ બરાબર અને હવે તમારે શું એડજસ્ટ કરવાનું હાઇડ્રોજન તો શું આવશે CH3 અહીંયા કોઈ હાઇડ્રોજન નહીં આવે અહીંયા CH આ CH એટલે શું આવશે COOH તો ફ્રેન્ડ્સ આ રીતે તમારે એનું બંધારણ દોરવાનું છે હવે કોઈ પણ પ્રશ્નો તમને આપેલા હોય તો બહુ જ ધ્યાનથી શું કીધું છે શબ્દ કયા નંબરનો સ્થાન કીધું છે પહેલા હેક્સ કીધું હોય તો 6 કાર્બન લખી દેવાના પેન્ટ કીધું તો 5 લખી દેવાના બ્યુટ કીધું હોય તો 4 લખી દેવાના ઓકે અને હેક્સ પેન્ટ બ્યુટ એવા શબ્દો ક્યારે વપરાય જ્યારે તેમાં દ્વિબંધ કે ત્રિબંધ આવેલા હોય ત્યારે ઇઝ ઇટ ક્લિયર તો આ રીતે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ આ બંધારણ લખવાના છે દોરવાના છે થેન્ક યુ વેરી મચ